હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોઈશું 17 જાન્યુઆરીના મોસ્ટ ટાઈમપી કરંટ અફેર્સ. જો તમે નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને અમારા ફેસબુક પેજને લાઇક કરો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. વિડીયોની PDF મેળવવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમને આ વિડીયો લેક્ચરની અને અગાઉના બધા વિડીયો લેક્ચરની PDF મળી જશે. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો તો અહીંયા જવાબ આપેલા છે ડિમ્પલ પંચોલી અને રૂચા પટેલે. તો ગઈકાલે એક તો આપણે 350 રૂપિયાનો જે સિક્કો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કે જે શીખ ગુરુ ગુરુ ગોવિંદસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે બહાર પાડવામાં આવ્યો છે એના વિશે પૂછ્યું હતું. પછી અહીંયા બીજી ડિટેલ આપેલી છે કે જેમનો જન્મ પટનામાં થયો હતો એ પણ યાદ રાખજો. પછી અહીંયા પણ આપેલું છે કે જે ટોટલ 10 ગુરુ હતા તો એના વિશે. હવે આ 10 ગુરુ છે એમાંથી IMP 4 ગુરુ છે એના નામ તો ખાસ યાદ રાખજો. એક છે પહેલાં જે ગુરુ નાનકજી છે પ્રથમ એ, પછી છે 5માં ગુરુ અર્જુનસિંહ અને અર્જુનજી, પછી જે 9માં છે ગુરુ તેગ બહાદુરજી અને 10માં છે ગુરુ ગોવિંદસિંહજી. તો આ 4 છે IMP છે તો 4 છે ખાસ યાદ રાખજો. પછી અગાઉ બીજા સિક્કા વિશે વાત કરીએ તો 75નો સિક્કો એ સુભાષચંદ્ર બોઝની યાદમાં અને 100 રૂપિયાનો સિક્કો એ અટલ બિહારી વાજપેયીજી જે આપણા પૂર્વ ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર હતા તેમની યાદમાં બહાર પાડવામાં આવ્યો હતો. હવે આમના માનમાં એક દિવસ પણ ઉજવવામાં આવે છે ગુડ ગવર્નન્સ ડે, તો એ કઈ તારીખે ઉજવવામાં આવે છે તમે કમેન્ટ બોક્સમાં જણાવો. અહીંયા પણ આપેલા છે જવાબ પિયુષ દરજી અને પાંડ્યા પારસે, તો આવી રીતે તમે પણ જવાબ આપતા રહ્યો. અને ગઈકાલે જે આપણે વાત કરી હતી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશેની, તો હું ભૂલથી 5 જૂનના બદલે 5 સપ્ટેમ્બર બોલી ગયો હતો. તો એ ખાસ યાદ રાખજો કે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, વિશ્વ પર્યાવરણ દિવસ, તો એ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે, નહીં કે 5 સપ્ટેમ્બરના દિવસે. તો આવી રીતે જો તમને કોઈ ધ્યાનમાં આવે કે કોઈ ભૂલ થતી હોય તો તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી એ પણ ખબર પડે કે તમે કેટલું ધ્યાનથી સાંભળી રહ્યા છો. અન એકેડેમીમાં પણ અમે દરરોજ કરંટ અફેર લઈએ છીએ MCQ પ્રકારે, તો એમાં જોડાવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તેમાંથી તમે જોડાઈ શકો છો. પ્રોફાઇલનું નામ છે ભૂમિક વઘાસિયા. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં બહાર પડેલ ઇન્ડેક્સ પ્રમાણે વિશ્વના સૌથી ગતિશીલ શહેર તરીકે ભારતનું કયું શહેર પ્રથમ ક્રમે આવ્યું છે? તો હાલ જ એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે જે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ JLL છે એના દ્વારા. તો આના દ્વારા એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, આમાં જે વિશ્વના સૌથી ગતિશીલ શહેરો છે ટોટલ 131 શહેરો એની યાદી તૈયાર કરવામાં આવી છે. અને એમાંથી જે પ્રથમ નંબરે છે કે જે વિશ્વનું સૌથી ગતિશીલ શહેર હોય અને ઇંગ્લિશમાં કહીએ છો વર્લ્ડનું સૌથી ડાયનેમિક સિટી, તો એ છે બેંગ્લોર છે. આ બેંગ્લોર છે આપણા કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને વિશ્વનું વર્લ્ડનું ડાયનેમિક સિટીમાં પ્રથમ નંબરે આવેલું છે આ ઇન્ડેક્સ દ્વારા. હવે top 10 જે શહેરો છે, તો top 10 શહેરો છે એમાં 5 ભારતીય શહેરો છે. ક્યાં ક્યાં છે? તો પહેલા નંબરે છે બેંગ્લોર, બીજા નંબરે હૈદરાબાદ, પછી 4થા નંબરે છે દિલ્હી, 5મા નંબરે પુણે અને 6ઠા નંબરે છે ચેન્નાઈ. તો આ જે ઇન્ડેક્સ છે એનું નામ છે સિટી મોમેન્ટમ ઇન્ડેક્સ અને બહાર પાડવામાં આવ્યું હતું જે કન્સલ્ટન્ટ છે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ JLL એના દ્વારા. હવે ટોટલ જે 131 શહેરોની યાદી તૈયાર કરવામાં આવી હતી તો આ કયા બેઝ ઉપર તૈયાર કરવામાં આવી હતી એના વિશે વાત કરીએ તો એક તો કોઈ પણ શહેર છે તેની સામાજિક અને આર્થિક કેટલો તેણે ગ્રોથ કરેલો છે, તેનું કેટલું શહેરીકરણ થયેલું છે અર્બનાઇઝેશન, પછી એમાં આર્થિક વિકાસ ઇકોનોમિક ડેવલપમેન્ટ કેટલું થયેલું છે અને રિયલ એસ્ટેટમાં કેટલું એક્સપાન્શન થયેલું છે, તો એ બધા મુદ્દાઓ ઉપર એ બધા બેઝ ઉપર 131 છે એ શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા. અને પહેલા નંબરે આવ્યું છે આપણું ભારતનું બેંગ્લોર સિટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કોલામ બાયપાસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી, તો તેના દ્વારા હાલ જે દક્ષિણતમ રાજ્ય છે કેરળ, તો કેરળ રાજ્યમાં કોલામ બાયપાસ, આ જે કોલામ બાયપાસ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે આપણા જે વડાપ્રધાન છે હાલ કેરળની મુલાકાતે ગયા હતા, પહેલાં ઓડિશાની મુલાકાતે ગયા હતા એના પછી કેરળની મુલાકાતે ગયા હતા. તો કેરળમાં એક તો તેમણે કોલામ બાયપાસનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આ જે બાયપાસ છે એ નેશનલ હાઈવે જે 66મો છે એના ઉપર છે, જે નેશનલ હાઈવે 66મો છે એના ઉપર. આનાથી શું થશે? તો આનાથી છે ટ્રાવેલ ટાઈમ ઘટશે અને બીજા પણ ઘણા ફાયદા થશે જે કોલામ બાયપાસ છે તેના દ્વારા. હવે આ એવો પ્રોજેક્ટ છે કે પ્રથમ નેશનલ એવો પ્રોજેક્ટ છે, હાઈવે પ્રોજેક્ટ દેશનો, કે જેમાં કેન્દ્ર અને રાજ્ય, સેન્ટર અને સ્ટેટ, તો બંનેની ભાગીદારી છે 50-50% હોય છે. તો બંને સેન્ટર અને સ્ટેટની બંનેની ભાગીદારી 50-50% હોય એવો આ દેશનો પ્રથમ નેશનલ હાઈવે પ્રોજેક્ટ છે જે કોલામ બાયપાસ છે એ, તો આ પણ યાદ રાખવું. અને જે આપણી યોજના છે સ્વદેશ દર્શન યોજના, તો સ્વદેશ દર્શન યોજના છે કે જે પ્રવાસ મંત્રાલય દ્વારા આ બહાર પાડવામાં આવી છે સ્વદેશ દર્શન યોજના, તો આના અંતર્ગત એક તકતીનું અનાવરણ પણ કર્યું છે.
અને આ સ્વદેશ દર્શન યોજના વિશે વાત કરીએ તો આ યોજના છે એમાં 13 સર્કિટો આવેલી છે. 13 સર્કિટો એટલે કઈ ટાઈપની? તો કે વાઇલ્ડ લાઈફ સર્કિટ, પછી હેરિટેજ સર્કિટ, બુદ્ધિસ્ટ સર્કિટ. તો આમાં શું હોય? તો કે જે પ્રવાસીઓ આવે છે તો એમને એક સર્કિટ મળી રહે કે કોઈ છે એ ભગવાન બુદ્ધના એને સ્થળો જોવા હોય તો એક બુદ્ધિસ્ટ સર્કિટ છે કે જેમાં ભારતમાં આવેલા તમામ બૌદ્ધના જે સ્થળો છે એમાં એ સમાવેશ એમાં કરવામાં આવે છે. પછી વાઇલ્ડ લાઈફ સર્કિટ હોય તેમાં બધાય નેશનલ પાર્ક અને અભયારણ્યો હોય એનો સમાવેશ કરવામાં આવે છે. તો એવી ટોટલ 13 સર્કિટો આવેલી છે સ્વદેશ દર્શન યોજના, અને આના અંતર્ગત છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોલામ બાયપાસ અને એક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કેરળ રાજ્યમાં. નેશનલ હાઈવે વિશે આ પણ આપણે સમજી લઈએ કે જનરલી નેશનલ હાઈવે હોય છે તો એક વસ્તુ યાદ રાખજો કે જે ઉત્તર દક્ષિણના જે નેશનલ હાઈવે હોય છે એટલે કે જનરલી જે વર્ટિકલ હોય છે, ઊભા નેશનલ હાઈવે હોય છે જે આપણે મેપમાં જોઈએ તો એ બેકી સંખ્યામાં હોય છે. દાખલા તરીકે 52 અહીંયા જોઈ લો, 44, 30, 26. તો જે વર્ટિકલ નેશનલ હાઈવે હોય છે એની જે નંબર હોય છે એ બેકી હોય છે, અને જે હોરિઝોન્ટલ હોય છે એના નંબર એકી હોય છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે કેરળમાં ઉદ્ઘાટન કર્યું હતું તો કેરળ અહીંયા જોઈ શકો છો, અહીંયા લક્ષદ્વીપ આવશે, પછી અહીંયા અરેબિયન સી છે. રાજ્યો જોઈએ તો તમિલનાડુ અને કર્ણાટક બે રાજ્યો ટચ કરે છે કેરળને. કેરળ છે એના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે પી વિજયન, અને જે ગવર્નર છે એ છે પી સદાશિવમ, જે અને રાજધાની છે એ છે તિરુવનંતપુરમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પીએસયુ બેંકોને તેનો સરકારી હિસ્સો 52% સુધી ઘટાડવા કોણે સૂચિત કર્યું છે? તો જે પબ્લિક સેક્ટરની જે બેંક હોય છે, તો આ જે પીએસયુ બેંકો હોય છે તેમને તેનો જે ગવર્મેન્ટનો હિસ્સો હોય છે એનો સરકારી હિસ્સો તો એ 52% સુધી ઘટાડવાનું સૂચિત કર્યું છે નાણાં મંત્રાલય દ્વારા, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા. શા માટે કર્યું છે? તો અમુક જે પબ્લિક સેક્ટર બેંક હોય છે, તો આ જે પબ્લિક સેક્ટર બેંક હોય છે તેના લગભગ 70-75% હિસ્સો છે સરકારી હોય છે. તો તેમણે આ જે નાણાં મંત્રાલય છે તેમણે શું કર્યું છે? તો આ જે હિસ્સો છે એ ઘટાડી અને 52% સુધી લાવવા કહ્યું છે. શા માટે કહ્યું છે? તો એના વિશે આપણે વાત કરીએ એ પહેલાં અહીંયા તમે એક વસ્તુ જોઈ લ્યો, આ છે સેબી. તો સેબી વિશે પહેલાં આપણે જોઈ લઈએ, પછી તમને સરખા સમજાઈ જશે. સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આ સેબી છે, સેબીનું કાર્ય શું છે? તો સેબી શું કરે છે? તો એ જે ઇન્વેસ્ટરો હોય છે તો એના ઇન્ટરેસ્ટ, એનું જે વ્યાજ છે એને પ્રોટેક્ટ કરે છે. પછી જે ડેવલપમેન્ટ છે, વિકાસ, તો એને પણ પ્રમોટ કરે છે. અને દેશમાં જે માર્કેટ છે એનું નિયમન કરે છે, એને રેગ્યુલેટ કરે છે, જે સેબી છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે આની સ્થાપના થઈ હતી 1988માં, અને એને જે કાનૂની સત્તા મળી હતી 12 એપ્રિલ 1992માં. બીજી વાત કરીએ તો એનું હેડક્વાર્ટર મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે, અને અત્યારે જે ચેરમેન છે એ અજય ત્યાગીજી છે, હાલના ચેરમેન છે સેબીના. હવે આપણે વાત કરીએ સેબીનો એક રૂલ છે, જે રૂલ ઓફ સેબી છે શું છે? તો આના અંતર્ગત, આ સેબી અંતર્ગત જે રજીસ્ટર થયેલા બધા જે એન્ટિટી હોય છે બધા જે એકમો હોય છે, તો આને શું કરવાનું હોય છે? તો એને મિનિમમ 25% પબ્લિક ફ્લોટ રાખવાનો હોય છે. મિનિમમ 25% પબ્લિક ફ્લોટ રાખવાનો હોય છે. હવે આ પબ્લિક ફ્લોટ એટલે શું, અને મિનિમમ 25% પબ્લિક ફ્લોટ રાખવાનો હોય એ શા માટે અને શું છે એના વિશે વાત કરીએ. તો હવે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે ધારી લો કે કોઈ કંપની છે અથવા તો કોઈ બેંક છે. આપણે હાલ પબ્લિક સેક્ટર બેંકનું જ ઉદાહરણ લઈએ, તો પબ્લિક સેક્ટર કોઈ બેંક છે, આમાં શું હોય છે? તો પબ્લિક ફ્લોટ એટલે કે જે જાહેર જનતા છે એના શેર. ફ્લોટ એટલે તમે શેર સમજી લો, જે શેર હોય છે તો એના શેર છે ઓછામાં ઓછા 25% હોવા જોઈએ. હવે ટોટલ હિસ્સો આનો 100% એ ગણીએ તો આમાં ઓછામાં ઓછા જે 25% છે જે પબ્લિક ફ્લોટના હોવા જોઈએ, એટલે કે પબ્લિક હોય છે એમાં રોકાણ કરી શકે, એમના શેર છે 25% હોવા જોઈએ. અને બીજા જે 75% છે એ ગમે એ રાખી શકે છે, પણ 25% તો એ પબ્લિક ફ્લોટના હોવા જ પડશે, એવું સેબીએ એના રૂલમાં જણાવેલું છે. તો હવે જે આ પબ્લિક સેક્ટર બેંક છે એમાં શું હોય છે? તો અહીંયા તમે પબ્લિક સેક્ટર બેંક વિશે જોઈ શકો, આ જે ઘણી બધી બેંકો છે, અલ્હાબાદ બેંક, આંધ્ર બેંક, આ બધા એમના હિસ્સા છે કે સરકારી હિસ્સો કેટલામો છે. તો આના 60% છે, અમુકના વધુ છે, મહારાષ્ટ્રની બેંકના 81% છે બેંકો મહારાષ્ટ્રના, પછી કોર્પોરેટ બેંકના 100% છે, પછી SBI વિશે વાત કરીએ તો એના 59% છે. તો આ જે હિસ્સો છે સરકારી હિસ્સો છે એને ઘટાડવા હવે એ 52% કરશે, તો જે બીજો હિસ્સો વધશે એમાં શું કરશે? તો બીજી કોર્પોરેટ કંપનીઓ આવશે, બીજા એનો હિસ્સો ખરીદશે, અને જે પબ્લિક ફ્લોટ છે એ પણ 25% છે મેન્ટેન થશે. તો આના માટે નાણાં મંત્રાલયે છે આવું પીએસયુ બેંકને સૂચિત કર્યું છે કે તમે તમારો જે હિસ્સો છે સરકારી હિસ્સો એ તમારો જેટલા ટકા હોય, અમુકનો 75%, અમુકનો 81%, અમુકનો 100%, તો એ ઘટાડી અને 52% સુધી લાવો.
52% સુધી લાવો. તેથી શું થશે તો એના કારણો પણ તેમણે આપ્યા હતા. પહેલું તો એમ કહ્યું કે જે સેબી છે તો સેબીએ જે 25% તેમણે માર્જિન નક્કી કરેલું છે કે જે પબ્લિક ફ્લોટ છે ઓછામાં ઓછો 25% રાખવો તો એ પણ તેને પણ પહોંચી વળાશે. પછી બીજી વાત કરીએ તો જે કોર્પોરેટ હોય છે શ્રેષ્ઠ કોર્પોરેટ તો એના વ્યવહારોને પણ પહોંચી વળાશે. અને કોઈ પણ બેંકો છે તો એની દૂરંદેશી ધિરાણ માટે એના જે ધિરાણ છે તો ધિરાણોને અનુસરે એ માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. તો આ માટે છે નાણાં મંત્રાલયે પબ્લિક સેક્ટર બેંકને કહ્યું છે કે તમે તમારો હિસ્સો છે ઘટાડો અને પબ્લિક છે એનો હિસ્સો આમાં વધે અને સરકારનો હિસ્સો ઘટે એટલે 52% સુધી લાવવાનું નાણાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું. આજે પબ્લિક સેક્ટર બેંકો છે તેમને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત મ્યાનમાર વચ્ચે હાલમાં દ્વિપક્ષીય આર્મી કવાયત શરૂ થઈ તેનું નામ શું છે? તો ભારત અને આપણો પાડોશી દેશ મ્યાનમાર તેના વચ્ચે હાલ જ જે બાયલેટરલ આર્મી એક્સરસાઇઝ એટલે કે દ્વિપક્ષીય આર્મી કવાયત શરૂ થઈ છે એનું નામ છે ઇમ્બેક્સ. અને પૂરું નામ કહીએ તો ઇમ્બેક્સ 2018-2019. હવે આ હાલ છે શરૂ થઈ છે અને આની એડિશન છે સેકન્ડ એડિશન છે. કે ક્યાં શરૂ થઈ છે તો એ હરિયાણા રાજ્ય છે. તો હરિયાણા રાજ્યના જે ચાંદી મંદિર છે ચાંદી મંદિર ખાતે તો અહીંયા શરૂ થઈ છે કે જે મિલિટરીનો અહીંયા જે સ્થળ આવેલું છે મિલિટરીનો માટેનું તો અહીંયા હરિયાણામાં શરૂ થઈ છે ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય આર્મી કવાયત અને બીજા નંબરની આવૃત્તિ છે. આનો હેતુ શું છે તો જે યુનાઇટેડ નેશન છે તો એ શાંતિ માટે અમુક ઓપરેશનો કરે છે. તો યુનાઇટેડ નેશનના જે શાંતિને લગતા ઓપરેશનો હોય છે તો એના અંતર્ગત મ્યાનમારના જે પ્રતિનિધિઓ છે તેમની જે આર્મી છે તો એમને ભારતની આર્મી છે ટ્રેન કરશે. એટલે કે મ્યાનમારની આર્મીને ટ્રેન કરવાના છે. કોણ ટ્રેન કરશે તો ભારતની આર્મી ટ્રેન કરશે. શા માટે તો યુનાઇટેડ નેશન એટલે કે યુનોના શાંતિના ઓપરેશન છે એના માટે. મ્યાનમાર અહીંયા આપણે જોઈ શકીએ છીએ મ્યાનમાર અહીંયા આવે છે અને કેટલા રાજ્યોને ટચ કરે છે? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ. તો આટલા રાજ્યોને ટચ કરે છે મ્યાનમાર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ એટલે કે GHTC. તો આ જે ચેલેન્જ છે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હાલમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો આપણા જે હાઉસિંગ એન્ડ અર્બન અફેરના જે મિનિસ્ટર છે હરદીપસિંહ પુરીજી, તો આના દ્વારા હાલ લોન્ચ કરવામાં આવ્યું છે કે જે આવાસને લગતું ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હરદીપસિંહ પુરીજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે કે જે આપણા હાલના કેન્દ્રીય મંત્રી છે હાઉસિંગ એન્ડ અર્બન અફેરના. હવે આ આપણી એક સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અને એ પણ અર્બન, રૂરલ નહીં. તો આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે અર્બન, તો આના અંતર્ગત આ ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આના ફીચર્સ શું છે એના વિશે વાત કરીએ તો આમાં શું કરવામાં આવશે તો ભારત દેશમાં સસ્તા ઘર બનાવવામાં આવશે. એટલે કે રેટ જેનો લો હશે એવા સસ્તા ઘર બનાવવામાં આવશે. પછી 2022 સુધીમાંનો ટાર્ગેટ છે કે 2022 સુધીમાં 1.2 કરોડ જેટલા ઘર બાંધવામાં આવશે, આવાસો બાંધવામાં આવશે એ ટાર્ગેટ છે પૂરો કરવામાં આવશે. પછી નવી ટેકનોલોજી શોધવામાં આવશે કે એવી ટેકનોલોજી કે જેના થકી ઓછા ટાઈમમાં આ બધા ઘરો છે બને અને સસ્તા ભાવે બને. તો એ માટે આ પ્રોજેક્ટ છે લોન્ચ કરવામાં આવ્યો છે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ હરદીપસિંહ પુરી દ્વારા. હવે આના અંતર્ગત એ શું કરશે તો આપણે ફ્યુચર આગળ વિશે જોઈએ તો માર્ચ મહિનો આવશે 2019નો, તો આમાં છે એક એક્સપો ગોઠવશે, એક્સપો કમ કોન્ફરન્સ. તો આ જે એક્સપો કમ કોન્ફરન્સ ગોઠવશે એમાં શું કરશે તો ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ આવશે અને તેમાં એક ટેન્ડર પ્રકારે કે કોઈ પણ સ્ટેક હોલ્ડર એની ટેકનોલોજી ટેકનોલોજી એની બતાવશે કે જે હાઉસ છે ઘર છે બનાવવું છે તો ઓછા સમયમાં ઓછા ભાવે કઈ રીતે બનાવવામાં આવશે. તો જેનું બેસ્ટ લાગશે એને એક રીતે આપણે કહીએ તો ટેન્ડર આપવામાં આવશે, એને કામ આપવામાં આવશે. તો આના અંતર્ગત એક કોન્ફરન્સ પણ કરવામાં આવશે માર્ચ 2019માં, જે આપણું મંત્રાલય છે હાઉસિંગ એન્ડ અર્બન અફેર મંત્રાલય તેના દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ 2019. તો આજે રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ 2019 કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો આ જે રાજ્યવર્ધનસિંહ રાઠોડ જે સ્પોર્ટ મિનિસ્ટર છે આપણા, તો તેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આને ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ કે જે 2019નો છે. હવે આ લોન્ચ કર્યો છે અને જે આપણે હાલ જોયું કે 12 જાન્યુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદજી છે એમના નિમિત્તે આપણે નેશનલ યુથ ડે ઉજવ્યો 12 જાન્યુઆરી નિમિત્તે. તો આના અંતર્ગત છે રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ એ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આનું જે હેતુ શું છે તો આમાં છે 18-25 ઉંમરના જે બાળકો છે. હવે એક આપણે વાત કરીએ સંસદની વાત અહીંયા આવી છે તો આ શું છે સંસદમાં આપણે વાત કરીએ તો એક તો લોકસભા, લોકસભામાં
એમપી બનવા માટે 25 વર્ષ છે ઓછામાં ઓછા છે, રાજ્યસભામાં 30 વર્ષ છે, પછી એમએલએ બનવા માટે રાજ્યની વિધાનસભામાં એમએલએ બનવા માટે પણ 25 વર્ષ છે. હવે આ જે ઉત્સવ છે, આ ફેસ્ટિવલ છે, એના માટે છે કે જે 18 થી 25 વર્ષના જે યુવાનો છે, આ યુવાનો કેવા છે તો કે જે વોટ આપી શકે છે, 18 વર્ષની ઉપરના છે એટલે વોટ આપી શકે છે, પણ તે ઇલેક્શનમાં ઊભા રહી શકતા નથી. શા માટે? તો કે તેમની ઉંમર 25થી વધુ નથી. તો આવા જે યુવાનો છે, આવા યુથ છે કે જે 18 કે 25 વર્ષની ઉંમર અંદરના છે, તો આમનો અવાજ સાંભળવા માટે અને એ કેવો સારા સ્પીકર છે એના માટે આ જે રાષ્ટ્રીય યુવા સાંસદ ઉત્સવ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એને લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં શું થશે? તો આમાં છે જે બેસ્ટ સ્પીકર હશે, જે સારો વક્તા હશે, તો એ વિદ્યાર્થીઓને કે જે પહેલા નંબરથી ત્રીજા નંબર સુધીમાં રકમ આપવામાં આવશે, કેસમાં ઇનામ આપવામાં આવશે. પહેલા નંબર આવશે એને 2 લાખ, પછી 1.5 લાખ અને 1 લાખ, એ રીતે ઇનામ પણ આપવામાં આવશે કે જે 18 થી 25 વર્ષના યુવાનો છે તેમને. હવે આની થીમ છે એ યાદ રાખજો, થીમ છે બી ધ વોઇસ ઓફ ન્યૂ ઇન્ડિયા, અને બીજી છે ફાઇન્ડ સોલ્યુશન એન્ડ કન્ટ્રીબ્યુટ ટુ પોલિસી. તો આ છે આની થીમ છે, નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ જે લોન્ચ કર્યો છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા, તો આ એની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં સિક્કિમ રાજ્ય દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો જે સિક્કિમ રાજ્ય છે તો તેના દ્વારા 1 ફેમિલી 1 જોબ, આ જે 1 ફેમિલી 1 જોબ છે તો આ યોજના છે લોન્ચ કરવામાં આવી છે ત્યાંના જે મુખ્યમંત્રી છે પવન ચામલિંગજી, તો તેના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને આનો હેતુ શું છે? તો 1 ફેમિલી 1 જોબ, નામ ઉપરથી જ કોઈ પણ એક ફેમિલી છે જે એક ઘરમાં ફેમિલી રહે છે, તો એમાંથી કોઈ પણ વ્યક્તિ એવો છે, એકય વ્યક્તિ એવો નથી કે જેમની પાસે સરકારી નોકરી નથી. એટલે કે ફોર એક્ઝામ્પલ 5 જણા રહે છે એક ફેમિલીમાં સિક્કિમ રાજ્યમાં, તો એકેય પાસે સરકારી નોકરી નહીં હોય તો એમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી છે, ગવર્મેન્ટ જોબ, એ આપવામાં આવશે. પ્રત્યેક ફેમિલીનો, દરેક ફેમિલીનો કોઈ પણ એક વ્યક્તિ કે જેની પાસે સરકારી નોકરી નથી એને આપવામાં આવશે, જે સ્કીમનું નામ છે 1 ફેમિલી 1 જોબ. તો આ લોન્ચ કરવામાં આવી છે સિક્કિમ રાજ્યમાં. આના અંતર્ગત બીજું પણ તેમણે કામ કર્યું છે એ છે કે જે કૃષિ ક્ષેત્ર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે અને ફાર્મિંગ સેક્ટર, તો આમાં જે બધી લોન હશે, કોઈ ડેપ્ટ હોય, લેણું હોય, તો એ પણ રદ થઈ જશે, માફ થઈ જશે. અને આના અંતર્ગત જે સરકારી નોકરી આપવામાં આવશે તો એ ગ્રુપ સી અને ગ્રુપ ડીની, અને આપણી ભાષામાં વાત કરીએ તો જે ક્લાસ 3 અને ક્લાસ 4ની જે નોકરી હોય છે એવો આપવામાં આવશે. એટલે કે ચોકીદાર છે, હમાલ છે, તો એ બધી ગાર્ડ છે, તો એવી નોકરીઓ આપવામાં આવશે દરેક ફેમિલીના, કોઈ પણ એક વ્યક્તિને કે જેની પાસે, જે ફેમિલીમાં કોઈ પાસે સરકારી નોકરી નથી તેને. કોણે લોન્ચ કરી છે? સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગજી છે તેમણે. હવે પવન ચામલિંગજી છે તેના વિશે પણ આપણે વાત કરી લઈએ, કેમ કે તેમાં પણ એક આઈએમપી ક્વેશ્ચન પૂછી શકાય એવો છે. સિક્કિમના જે મુખ્યમંત્રી છે પવન ચામલિંગજી, તો તેઓ સ્વતંત્ર ભારતના સૌથી લાંબા ગાળા સુધી સીએમ રહેનાર વ્યક્તિ છે. એટલે કે ભારત, સ્વતંત્ર ભારતના કોઈ એવા મુખ્યમંત્રી હોય કે જે સૌથી લાંબા ગાળા માટે મુખ્યમંત્રી તરીકે રહ્યા હોય તો એ છે પવન ચામલિંગમજી, કે જે 1994થી અત્યાર સુધી, પ્રેઝન્ટ 1994થી અત્યાર સુધી સતત 5 ટર્મ સુધી છે મુખ્યમંત્રી પદે રહ્યા છે અને હાલ પણ છે જે પવન ચામલિંગમજી છે તે. હવે આજે પવન ચામલિંગ છે એ છે મુખ્યમંત્રી છે સિક્કિમના. સિક્કિમના જે ગવર્નર છે એ છે ગંગા પ્રસાદ, અને સિક્કિમની જે રાજધાની છે એ છે ગંગટોક. સિક્કિમ એવું રાજ્ય છે કે જેને 3 બાજુ દેશ આંતરરાષ્ટ્રીય સરહદ ટચ કરે છે, ચાઇના, નેપાળ અને અહીંયા ભૂટાન, અને એક સાઈડ છે પશ્ચિમ બંગાળની સરહદ ટચ કરે છે. તો આ છે સિક્કિમ કે જેમણે હાલ જ યોજના લોન્ચ કરી છે 1 ફેમિલી અને 1 જોબ. હવે હાલ અગાઉ જ કેન્દ્ર સરકારે લોન્ચ જે 10% અનામત આપ્યું છે જે અપર કાસ્ટ છે એના માટે, તો એમાં યાદ રાખજો કે આવું પહેલું રાજ્ય કે જેમણે આ 10% અનામત લાગુ કર્યું હોય તો એ છે આપણું ગુજરાત, કે જે પહેલા નંબરે છે, પ્રથમ રાજ્ય બન્યું છે કે જેમણે આને દાખલ કર્યું હોય, જે 10% અનામત અપર કાસ્ટને આપવામાં આવ્યું છે તે ક્યારથી અમલમાં આવ્યું છે? તો 14 જાન્યુઆરીથી અમલમાં આવ્યું છે. તો આ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મનુ સોહને હાલમાં કઈ સંસ્થાના નવા સીઈઓ બન્યા છે? તો મનુ સોહને છે હાલમાં જે આઈસીસી છે, તો આઈસીસીના નવા સીઈઓ બન્યા છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે મનુ સોહને, અને હાલમાં તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના નવા સીઈઓ બન્યા છે. અગાઉ જે હતા એ હતા ડેવિડ રિચાર્ડસન, એ જે સીઈઓ હતા આઈસીસીના, અને હાલ બન્યા છે એ છે મનુ સોહને. મનુ સોહને વિશે વાત કરીએ તો તેઓ જે સિંગાપોર સ્પોર્ટ હબ છે તો એના પૂર્વ સીઈઓ હતા, અને જે ESPN છે, ક્રિકેટ જે જોતા હશે તેમણે નામ સાંભળ્યું હશે, ESPN જે સ્ટાર સ્પોર્ટ છે તો એના MD પણ હતા, કે જે હાલ આઈસીસીના નવા સીઈઓ બન્યા છે. કોના સ્થાને આવ્યા છે? ડેવિડ રિચાર્ડસનના સ્થાને. આઈસીસીના જે ચેરમેન છે એ છે કોણ છે? તો એ છે શશાંક મનોહર.
ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો એનો જવાબ આવે છે 350 રૂપિયા, કે જે ગુરુ ગોવિંદસિંહજી જન્મ જયંતિ નિમિત્તે બહાર પાડવામાં આવ્યો હતો. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, શ્રેષ્ઠ કાલ્પનિક બુક માટે કોને સુશીલા દેવી સાહિત્ય એવોર્ડ આપવામાં આવ્યો છે? અનિતા દેસાઈ, નમિતા ગોખલે, અરુંધતી રોય કે કિરણ દેસાઈ? તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. આવી જ રીતે ડેઈલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો જો સારો લાગે તેને લાઇક જરૂર કરો અને શેર પણ કરો. વિડીયોની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે. થેન્ક યુ.